ભાઈને કઈ તો ઠાંઢુ ખાવા આવી ગયા છે આપણું બરિયાદેવના મંદિરે. ગુડ મોર્નિંગ જય માતાજી. દીદી બીજા પછી ગુડ મોર્નિંગ બોલું કે જય માતાજી બોલું? તો ભાઈ મમ્મી તો દીવા બનાવો તો ફાઈનલ ગઈ જવા તો જીએ છે આપણો મટાલે જીએ છે ફ્રેન્ડ્સ. રાતે ચા પીધો બાકી હતું. સામાન કશું કાઢ્યો નહીં, કેમ કે હમણાં મોડા થોડું બંધ કરશું એટલે આપણે જવાનું થશે એટલે અમારે સામાન કોઈ નહીં કાઢવો, ખાલી થોડું કાઢવો ને મેં એના કરી એવું કાઢવો જ નથી. તો ફાઇનલી ચા તો પી લીધી છે, હવે ચા બાપીને આપણે બેઠા હતા ખાવ થોડી વાર અંકિતભાઈ આવે એટલે હવે જોઈએ છે કેટલા વાગે જવાનું થશે બરિયાદેવ ટાઢું ખાવા માટે. પછી આપણે કઈ હોટલ આપણે બંધ કરી દીધી છે, હવે જઈએ છે આપણે બરિયાદેવ ટાઢું ખાવા. બધો ઘરવાળો ડાયરેક્ટ બરિયાદેવ આવે છે ને આપણે ડાયરેક્ટ અહીંથી જઈએ છે બરિયાદેવ. તમે જાગો બાઇક લઈને આવીશ લેવા, ચા લઈ લે બાઇક લઈને લે અરવિંદ મળ્યો ભાઈ અમરા આખો દાડો હું અહીંયા જ છું. હવે બંધ દરવાજો તો ભાઈ લેવા બરિયા દેવી એ વાત હતી દર્શન કરી લે પછી ટાઢું ખાવાનું છો. તમે ચેક કરો પબ્લિક ખાશે નહીં, જો આજે રવિવારનો દિવસ છે ને એટલા માટે થોડો કરો ઘરે લાવું ચાલ ટાઢું ખાવા આવી ગયા છે આપણું બરિયાદેવના મંદિરે. ચમચી નહીં લાવે કાઢવાનું ના હોય આજુ શેકો આવી જો મળ્યા તમે ક્યાં ભૂલી ગયો?
બધા તમે ચેક કરી શકો છો કેટલી પબ્લિક આવી જો હાથમાં બાટલો ઊંચી ભૂલાજી મસ્ત મળતું હશે ખુલ્લું રાખ ને ભાઈ જોગરીમાં એકાંતિ દીવો ભણી પાક જઈશું આપડે હોટલે ઘરે આવી ગયા પેલો અંકિત ભાઈ અમારા ઘરે ઘઉં મોવાનું ચાલુ થઈ ગયું છે. પપ્પા ઘઉં મોવા મંડે ગયા તમે ચેક કરો. મમ્મી બે આવી છે ઘઉં ઉપર નાખલો ના પપ્પા કે એટલે નાખવાનું તમે તમારું મોજે દરિયા અમારા કારીગરી બધા ગાય છે. ઘઉ કોણ મોવો એટલા માટે સોરી ઘઉં કોણ નાખે એટલે તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો કે આ પીપરું અડધું ભરાવા આવી ગયું છે. અડધું તો ભરાઈ ગયું છે અને આટલા સુધી ભરવાનું છે અને આ બીજું એક ભરવાનું છે. આ ગાઈસ ખાલી મોયલા ભરવાનું છે અને આમાં ભરવાનું છે મોયલા વગર એટલે ખાવા થાય આગળ પછી ખાવાનું એટલે ગાઈસ તમે ચેક કરો. આવ્યું કતેરું નાખાઈ ગયું ભરાઈ જવા આવ્યું ગાઈ જો પીપરું અડધું બાકી છે ગાઈ તમે ચેક કરી શકો ગાઈસ. હા પપ્પાને પપ્પાને મોબાઈલ ચાલુ કરી દીધું છે ગાઈસ દે જરા ધન દે. આમાં ગાઈશ આ રીપી પ્રો એક કોરા ઘઉં રાડ્યાના અને પેલા આમ ગાઈશ મોહેલા ઘઉં ના પહેલા ગાઈશ મમ્મી કે રોટલી ખાવાની છે તો રોટલી તો ખાવી જ પડે ને તા ને તો ભાઈ ના કાંઈ ચલો અબ્દુ કામકાજ પતાવીએ પછી આપણે હોટલે જવાનું છે. આ તો વાત હોટલે તો જવાની જઈએ એટલે અબ્દુ કામ બામ પતાવી દઈએ પછી આપણે તમે ચેક કરી શકો કે આપણું પીપુ ભરાઈ ગયું તો ટીકા છે થોડું બાકી છે એ નાખી દે તમે ડીવેલ તમે ચમકતી હોય જોવા ગયા શું દેખાય ડીવેલ ડીવેલ વધારે જોવાની બાપા અમે તો જોવા ગયા પપ્પા ડીવેલ વાળવા ચોટું ચોટ્યું બધું વેલ લે તો ફાઇનલી ગાઈ તમે જો આખું પીપળું ભરાઈ ગયું છે અમારી ત્યાંને ને અમારી પીપળું ભરાઈ ગયું શું દેખાય ને દિયો દિયો ગાડું હા બાબુ નીચે ઉતર પડી પડી હા એ જ ને મેં તો ઉસાર દીધું ને તો ચાલે એ મી જ આઈડિયા તો આઈડિયા હતો તો મી આવે તો ફાઇનલી ગાઈસ હવે એક પીપળું ભરાઈ ગયું આ બીજું ભરવાનું દિવેલ વાળાને દિવેલ વગરના ખાવા માટે ની મમ્મી
અહીંયા પણ આટલા પણ પોકતા નહીં વસ્તી કમે છે ને ખબર ના પડે કહું તો આજે રૂ તાલી પપ્પા હો જેલા ઊંધી ચાલો મારા કહું આવતા કહું આવતા કહું બાથરૂમ પછી કાઢ એવું બીજા લાગીએ ને મૂકીએ ને પછી બરાબર તારા બધા શું કઈ તમે ચક્કર જવા મમ્મીને કહું તોલી છે વાત તો કહું ને તમે ચેક કરજો પપ્પા દાદા ઘરમાં ગરમ ચા તો ગાઈશ મમ્મી અને પપ્પા આવી ગયા છે હોટલે ગાઈશ ઘઉં ને એવું મોઈ હા કલાક ગૌ એવું મોઈ નાખ કમ્પ્લેટ બધું પીપળા પડી દો બીજા જે વધ્યા હતા એ તો ફાઈનલી કઈ આપણે પડીકો બડીકો બધું પતી ગયું છે પડીકો પતી ગયો પડીકો તો દાવણ ખા છે શું મંગળવારે ખર્ચી થાય મંગળવારે તક શું મળી થાય શું માલ્યા યાર શનિ ચોહી આવ્યો પછી શનિ ચોહી આવ્યો કાલે મોસમ તો ભાઈ કે હું પપ્પા ચા બનાવ પછી પીએ આપણે એક ની બનાય એ પપ્પા કે ચોહી રેડું ચોહી ને એવું થઈ ઉપર તો ના રેડો હવે આખું કિયાલબુ રેડું હું ઉપર તો મને ખબર છે મારી તો હા જો એકદમ મસ્તી ને એનો રેલો છો આ જો કાલે તે બાજી આડ્યો ઈ હા ફૂડ પંખો બંધ થઈ ગયા તો વેરાસ હતો લઈ જવો મેળવા હા મેલ દે પછી રાતે ક્યાં લઈ રાત ની મેળવા નાખે પોણી રેડું પણ એવું લાગે મને અંકિતે કેવું કે બેટરી પોણી રેડ દે મને કઈ પપ્પા આદુ સોલી છે બટાકા સોલી આદુ સોલા બટાકા સોલ્યા કે નહીં સોલ્યા કોઈ દા ના હવે આ ચીડી તો ફાઈનલી કઈ જો એ ચલો ચલો તઈન એક ચાર જો ચાર ભેગો છે રે લો પેલું જો તો કમ્પ્યુટર તો ભલે કહે ચલો પપ્પાને ચા બનાવી દે પછી આપણે પીએ એકદમ મસ્તી ગરમા ગરમ ચા તાપની ગરમા ગરમ ચા એટલે પાણી પીવા દે મને બીજું બધું પાણી ચેલ્લે પાણી ચેલ્લે આજો હજી પાણી પીવા દે મને તાપ લાગે કોઈ ઠંડો જ નહીં રહેતો ની કોઈ એક વાર ફોર બાતો પેલા મેલ દેવો પછી મારા લાઈન પછી આવું આવતું નતું ઠંડો પાણી તો પતી જાય ખુલી જાય એટલે લી જૂની અને પેલું કોનું છે બાપા એટલા એ ફોન કરું ને બેટરી લઈને આવી ગયા ચલો ફટાફટ તમને ઘરે જઈને તમને મળ્યા ફેમિલી તમે ચેક કરી દો તો આપણે ઘરે તમે ચેક કરી દો મમ્મી પાણી પીવા છો પાણી પરસ આજે પાણી ફરી માં લઈ 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 કાન કુના વાલે પડી તું
ઉભો થતો પાણી મળે લે ઉભો થા તમે ચક્કર દૂધી નું શાક બનાવ્યું છે અને બનાવ્યું છે ખીચડી અને ગાઈઝ બાર મળે છે રોટલી ગરમા ગરમ બને છે ગાઈસ ઘઉંની રોટલી તમે ચેક કરશો બધું ખાલી એક જ બની છે અને એ ગરમ લાઈ બની છે જો ભાઈ રોટલી બનાવવાનું ચાલુ છે અને ફાઇનલી ગાઈસ હા ચોકન હા બાટલા બાટલા વચ્ચે પડતા પડતા રહી ગયો બોલો લે તા ના પીવા ઠંડુ પાણી તાપનું ગરમ પીવું પર ઠંડુ પાણી ના પીવા શરદી થઈ જાય દિયા બધી કરી દીધી છે આપણે તમે કરી શકો છો ફેમિલી તો ફાઇનલ ગાઈસ માતાજીની દિયાબાતી થઈ ગઈ છે બેટર વિચારતી મમ્મી કે દીધી હવે ખાવાની વાત છે જમવું મમ્મી તો મળી છે હવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી ફાઇનલી ગાઈસ તમે જોયો છો પપ્પાને ચોકલેટો ગણી છે કેમ કે કાલ હોટલે આજ વેકવા લાયા હતા મેરોડી ચોકલેટ છે ચીલી ને ચીલી થઈ બાબા ટોટલ ચીલી થઈ રહી રાઈટ તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ થયો મને ઉમેદ કરું છું સારો લાગે સારો લાગે છે આમ બધા લાઈક છે બ્લોગ નો એન્ડ પપ્પા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ દીદી ગુડ નાઇટ તો આઈ હોપ કે તમે બધા ગુડ નાઇટ મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ તમે ચાહે તો લાઈક કરતા